ઘીના દીવા પોણીમ પડે માતા મારી જેને મળે. કેટલી વખત શરમ વગર ના કેમ મોઢું પડે તો પછી તારા ભાડા પાસે રૂપિયા છે મારે મારે આપું છું હું નહીં આવું છું હાલત તમારા ઘરે નહીં આપું હું અમે જઈને મુરત કઢાઈને પાછા આવીએ છીએ ના મારે આપવાનું જ છે બાપા તમે મને લઈ જો ને કે હું આવું આવી છું પેલી મોકળા ગોળી આપણો મેલો ધોલ આવ્યો પણ સ્વાતિ પછી બે હોપા ને સાર નાખી દેજો હું બેસી બેસો નહીં પાઉં હું ના આવા જઉં છું નહીં મોનો નહીં મોનો અરે જા હાલ આય ફટફટ હાલ હા રૂતિ હમુરદો માનતો ને હમુરદો માનતો ને મારો બેટો આ ઉનાળો આવે ખોમાં શિયાળું ગમે તે જ ના આવે બસ ના ના કરે આખો દાડો સવારે ત્રણ વખત નહીં આવ્યો હજી કદ ના આવા જવું એટલે જલ્દી કરજે હા બાબા લોહી પીજો લોહી પીજો બસ આખો દાડો ના 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 આ તો મારા કંકુનો મુરત જોડાવા આવવાના છે તે સુપર આવે છે જ્યાં તો ખબર પડે કે કેટલા જણા આવવાના છે કે નહીં આવવાના આપણા કુટુંબ માં ત્રણ ચાર જણા છે એટલે દસ જણા નું રોધવાનું પણ આપડો ભાત નો શીરો ને બધું કરવાનું છે નાખવાના ટોમેટા ને ધોણા ને એવું તો મંગાવો પણ અરે મોકલે અરે ટીણિયા અરે ટીણિયા આ બોકળિયાનો કોઈ ફોન નહીં પછી ખબર પડતી નહીં અલે આ શામ લે ફોન મો નહીં લે હવે તો ફોન મો આવે લે ફોન વગન ફરતા હું વાત કરો તમે કહું છું આ કંકુ ને મુરત ચોરાવા આવશે તે ખટકો રાખો કો મહેમાન પરુણું આવે તો દોડી દોડી કોમ ના કરીએ ગોમમાં રખડવા કોણ જાય તાણે જલ્દી વળીએ સાસળીએ જાતા જોજો પાપણ ના બીજાય દીકરી તો પારકી થા પણ કેવાય મારી માની છો ને અમારા કુટુંબમાં મેઠાના છોકરા છોડીનો મુરત જોવા મહેમાન આવું છું બોલો મુરત જોવા મહેમાન આવું છું તે ખરેખર હું તો એમ કહેવા માગુ છું મુરત મહિનાનું મુરત કાઢે એટલું સારું કોમકાજ બધું પાલી જશે ને તો વહેલો મુરત જોવડાવો તો વહેલા પાલી જઈએ તો બીજું કોઈ કોમકાજ હું જાય આપણોનું એટલે પાછું મારા બાદ ત્યાં જવાનું છે મેઠાની કર એટલે ચિંતા જેવું નહીં આ જુઓ પોણી ભરનારો તો પોણી ભર્યું છે મારી ટોકીમાં પણ ઢોકવાનું ભૂલી જાય છે ઢોકવાનું ભૂલી જશે ખબર પડતી જ નહીં કે ઢોકી નાખે આ વાડી ના ના તે જ્યારે પેલા ભાઈ જગાનો છોકરો હોય કણ આવેલો આ વાડીમાં પડેલો એટલે આ તમને શરમ આવે છે આ વાડીમાં પડવા આ પોણી છેલ્લું મેલું થાય શરમ વગર આ ઢોકાતું નહીં ના ના બેસો ને તબેલામાં મારતો થોડું સોણ વાળ દઉં જે કોણ પડી જાય એટલે ખાટિયા હા કળવા ભાઈ હા શેટ આવી જાય આપણે તો હા આવી જાય ને તારો પાવા પારખા ગોમ શું કે ના વાજે
બોલે ના છો નાટક ના કરતો નહીં નહીં બીજા બાલ કઈ નાખ્યા છે કડવા ભાઈ હું કઉ છું આ મુરત જોવાઈ જાય તાર છોકરાને કહી દેશો રખડા ના મુરત જોયા પછી છોકરાને શોય રખડાવે નહીં એટલે કડવા ભાઈ ખરું શોય જાય નહીં અને હું નાથ પાડી દઉં કે મુરત તાર જોવરાજ એટલે તાર શોય જવાનું નહીં બહાર જ નહીં કાઢવાનો નજીક નું લેવું છે કે પછી તો પણ ખબર પડે ના ના અઠવાડિયા નું જ લઈ રહીએ એવું તૈયાર છે તૈયારીઓ એટલે તારે હગાનો વાત પતી દે થોડા સીધા રહો હું તૈયાર લોકો બાપાને થોડો ટેકો કરાવજો કે હગો વાળો દોયડો બંધાય હાથે ખાટલા બાટલા પછી લઈ જવા છે શું કરતા હું રોતવાનો બહાર આવો કે પછી રોતવાનું તો કેટલી વાર હવે કેટલા 3 કલાક થી મેમોન નહીં આવે છે 11 વાગ્યા પછી આ મેમોન આવશે બેટા આવશે હવે એ શો કો આખું જવાન સુધી આવન છે આવડો હોબરો કે આપણો પેલા લેબડા ને છે પાથરી આવો કે જઈ અહીંયા તડકામ છે બિહાર છો દુસી તારી વાત મને આજ ગમી હો એ સોયલે રાખ્યો કેવું ને ખાટલા તો ડળી હા હા તો બેટા તું ગોધડું ના મોર લઈ ગો અરે હોબરો છોડો પેલા મેમોન ને ખવડાઈ દેવું છે તો આપણો પંખો મુરત કઢાઈ દેવું છે એ જો મહારાજ આવે ને મુરત કાઢવા એ કીએ પ્રમાણે કરીએ બરોબર છે મેમોન આવ્યો છે ખાટલા બધું તૈયારી કરી છે ઉપર હું ગોધડું લેતો હા તો લઈને આવો ફટાફટ હેડો તો પેલો ખાટલા રખા કરે છે હું ગોધડું લેતો છોકરા પોમર કોટાળે લે સોયલો રાખો દાળો હા છોકરા પાછા મુરત જોવરાઈએ છે ને પછી પાછા સેવા કોમમાં લાગી જો છે આ કંકુ ના વિવાહ ના પટે ત્યારું જો અણુ ના જાય ત્યારું જો હા બધો અમે વયે જ છીએ હા તમારે જાણતો ના પડતો તાણ બેટા લા 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 હેડે મેમોન આવતા કરતા અને પેલું પોણી છે ને એક પાછું સોકું ભલ્લાવ પેલા મિંદ્રન નું હા મારા માને કીધું હોય તો ભલ્લાવશે તાર માને કે એકલે કે શાબા મિલ તૈયારીઓ કર મેમોન તો આયા બે બેટા તું બે તૈયારીઓ ફોન આવે છે મારે તે હું જઈને આવું જલ્દી આવો પેલા મહારાજ આવું ત્યારે વેચવાનું છે બસ હા હા હાલ જલ્દી જ બેટા હું છે કે બીજું આપડે તો શું આજકાલ નું હગું છે આપડે ફઈએ પીને ચાર છોડીએ તો કોણ છે કોમકાજ પાલી ગયા કોમકાજ માં સોળીઓ આવી છે પેલો શું કેવાય ઝાર લીધી બોલાયા નીકળ્યા
મુરત માં જો હવે જે ચોઘડિયા ઉપર આવે આપણે લઈએ, આપણે કોઈ સુરત લઈ આવું નહીં, બરોબર? બેતાલી ઘર નું કુટુંબ છે, બરાબર? હા, એ તો જે મોટું કુટુંબ હોય એટલે એ છોકરા ના ભાઈ બન હોય, એ છોકરા ને હગવા લઈને નિહાળ માં ભણતા ગણતો છોકરો હોય બધો, એ વધારે નહીં પણ 700 મણ જેવું કરું. સાતસો મણ જેવું કશું હતું નાટક ચાલુ કર્યું. હા, બધા આવજે તું, બહાર જતો. શું નાટક જા રે? અમે તે ગોતા મળે તો વાટમાં હતું કહેવાતું. હા, બાપા આવું બે ભણે. હા, જા એ પેલી વાર રહી, એ બધું અઠા જતો છે. મસાલો ખાવા જવું? ના ના, એ પણ ગલ્લ કે ખબર જ પડતી નહીં, બસ ખબર જ પડતી નહીં. હમુર દઉં? ના ના, વાંધો નહીં, તો ખાઈ રહ્યો. આવો મસ્ત ગલ્લો આપણે. આટલો વળી વિવો પતી જાય આપણે, સુખ શાંતિ ભગવાન ને આપણે એટલો આભાર માનશી, શું કેવું તાણે. અને પતી જાય આપણે, હું કહે, શું કેવું ના. આપણે તો કીધું આવું છે, આવું છે એમ કરી, અને છેટલું હેડે છેટલું હેડે છે, બોરે દેખાતો નહીં. પણ નાયા વગર તો સાલ એવું જ નહીં ને, પણ ગમે તે કરીને આજ નાયા વગર રહું નહીં. અમારા બાપાને કીધું ને, મારા બાપુ બે લાફા મેળો, પણ હું છેતરી ને આવતું રહ્યું. પણ આ પેલા તમે ફરે તો છો, બોર નહીં દેખાતો. પણ એમ કરતા કદા, હા પેલું તબેલું દેખાય છે, એ જવા દે, કારણ કોઈ દેખાતું નહીં, નાવા નાવું જ પડશે. પાણી બગડી છું તમારું, આમાં દોણ વેડે વેડી ના, તારો બાપ પાણી છેટલું બગાવી લ્યા. આ પેલો પેલો મથુરિયા છોકરો તે નહીં નહીં જતો રહ્યો. આ તું ના આવ્યો છે? પણ ના એમ હું થઈ, તમારું પાણી બગડી ગયું. તમારે લ્યા ગમનો સુધી બેઠા તું પાણી લાવો છો? માપન નું લેવાનું પાણી ને સાધુ લાવો છો પૈસે જી? એટલે તું તારા મનમાં આમ છે શું? તું હું આમ હતા હા શે ગમનો છે? પણ તમારું જવાનું અમે તારા બાપ ગમે તે કોણ? તારા ભાનો તારા બાપા બાપાનો આ ઓછા ગમે તે કોણ? ના ના, ઓય આ શું હોય? શું હોય? મુરત કે દવા? મુરત કે દવા? કના ઈગન પેણું હમા કે મુરત જોરા અમાર ઘેર હોવા બેહાડો ઉભા સંપર તો પેલા જો પેર સંપર સંપર પેર નહીં નાખું એક વખત અમર એક ટીજે આગે હેડ હેડ આગળ લેડો માં બાપુ હેડ હા જી કદો ટાઈમ થયો એમ તો ખાવા કાઢ નાખ્યો તો ખાવા તો પછી રાખો પણ આ મહારાજ છે લે આમ તો પેલા મુરત જોરાઈ દીધું હોય તો બેટા એક કોમ કરજે ફોન કરજે મહારાજ ને ફોન કરજે તો પેલો નંબર રાતે આલે તો નહીં હોય ને ફોન એડ કર્યો નહીં ના આવતો પછી આપણે ખબર પડે ના ના એમ તો પછી પેલા ખાઈ લઈએ આપણે શું તાણી ના ના ઉપર ખાવાનું તો શું જઈ જવાનું એવું પણ તો ટાઈમ છે મુરત જોરાઈ જાય કે એવું હું કેવડા જોઈએ હું તો બીજી શાંતિ ને બસ શાંતિ છે હમણાં અને મુરત જો વિવયની ઈચ્છા હેલો કા અઠવાડિયામાં કટાવો હા મહારાજ હા બોલો
સેટલા રહ્યા માતા મહેમાન આવીને બેઠા છે ને મારે હજી એક જગ્યાએ મુરત જોવરાવવાનું છે ને હા તે વાર થશે થોડી પ્રભુ પણ આ મહેમાન આવીને બેઠા છે ને અડધો કલાક જેવું થશે તમે ટાઈમ આપ્યો તો નું આવી જવું છે બનાવી તું જલ્દી એ હારવા જલ્દી આવજો હા તો વાત કરું હા તો મહેમાન બધ ખવરાઈ દઈએ તમે હા વધો નહીં ખવરાઈ દે એ હારવા બાપા શું કીધું બેટા ઈરામ કહેશું કે મારા પાછું બીજા જગ્યાએ જવાનું થયું છે તે મારો તો અડધો કલાક વાર લાગશે તો કરો કે બેટા હેડકો તને આપણે ખવરાઈ દઈએ થાવ તે હાથ ધોઈને ખોળો મુહૂર્ત આવો ને મહારાજ તો જો વેવાઈ હોય તમારે પેલા સુખવડ કરો કે વેવાઈ તૈયાર છું તો તમે તૈયાર હોય તો એ અઠવાડિયા હા તો લઈએ આપણે શું આવો તું હાલ તો ખાવાનું થોડી સોલ લો મુરત જોરાવાનું છે ને તમારે એકલા આવેલો થાય છે બાથરૂમ કરવા જો છો કે નાવા છો યાર વાત કરો છોકરો ખાલી નાયો તું છોકરું છે છોકરું થા ગયું છું છું હું શું હું છોકરું છું કશું વાંધો નહીં તમારા ગામના આવા માણસો ખાલી માણસો પોણી માટે પરબ બંધો છે હાડો કે ભાઈ છોકરું ને એનું હતું એને હજુ થોડી મન બુદ્ધિ છે અને બેસો ને પાવાના પોણી પેલા હવાળામાં ખાલી ખાલે નાવા દે તો મને ખબર છે કે મને આ તકલીફ થાય તમારા ગામ ના આવા સંસ્કાર હોય આ તો હું કાલ ઉઠીને મારો છોડી આવવાની છે ને લાવવાની છે ને જવાની છે મન બુદ્ધિ જઈને શું કહેવાનું કે છે મારા તબિયત આવ્યો તો ભેસો નો પોયલા આઘા કરતો તો હું તમારી મુહૂર્ત તમારે સોઈ જોવા હું આવું એટલામાં તો વાળી તમે જોણા હું ના જોડું મારે પોણી બગડ્યું એટલે હું થોશો બરોબર મારા સંબંધ ના બગડ્યો એ તમે જોણો ભાઈ હું જોણો એટલે પણ હું યાર તું તો યાર મારા ખરા ટાઈમ આવેલું મારે તો બગડ્યું તો બધું મારી સોડી ને કીધી સંબંધ તોડી નાખવાની વાત કરી છે પોણી પોણી કઈ હું તમે પોણી ઓછું છે જળ હે તો જીવન હે વાત ખતમ હોતી હે મોણસ તો રાશિ મોણસ થતો તુજે કેસા પણ એને થોડી ખબર નહીં પડતી લ્યા કા મહેમાન છે તો મમ્પેલી કરાય માર જોડ કરાય ના કરાય જોજો હા ભાઈ પેલા છોકરા પેલા હગન છે એવું કહી નાખે છે હું તો પેલા આમ જે ગોડો કોણ આવ્યું કીધું અને ભાઈ ગોડો કને કીધું તમે નહી કીધા તમે નહી
અમાર સીન ડી કાઢી આયો હમણા હાલ હમણા એ છટુ પાણી જોતા ડી કઈ નાખ્યો હમણા હાલ મે એક ટીબે ઉલાળ્યો બે બેનો માં હાલ બા બેટો તમા ઘર ના મારા ઘર નહી અન નવરા હોય અબર અબર મે ક્યાં હો બર હું સર હું સર હું જા હું જા કાટિયા તમારા મેમો હોય ને તો ઘેર તને માટલો ભાઈ નવડાવો ઘેર વાળી કરો ઘેર કુવામ નાખી જો મારા ની જોવાનું બાકી મારી વાળી પડે એટલે દુશ્મની વધી બાકી ના વધો મકરો તૂટી દા ઠેકણા બોલતો નતો તો તો સાંગો ગઈવો ગાલી દીધો તું એટલે ઠકકાવો તા જો ડો આ તાવડો કુટ્યા વગર આવા તમે જજો મારું મગજ ફેરી નાખે એવું કરી જો છે જા બેટા જા હું જાય આવા આ ઇજ્જત થાયું કર્યું છે આ સૌ બોલી જ્યાં લગે શરમ આવા છે તાણ અલ્યા ઓમણ જારમો એક અંકારી હોય ને લાકી જાર ફેરી નાખે બગાડી નાખે આપણા સૌ ભળવાન થયું જોજો બધું અલે ઓ ભળવાન થયું તો આપણા કંકુનું હગું તૂટી ગયું ખબર પડી આ ઓનાના ઓનામો ઓનામો તો પોણી પોણી કરીને પોણી તારા સાથી બંધીને લઈ જવું શકું જોજો મિત્રો આ એક ગોમમાં આવો હોય ને એટલે આખા સંબંધ બગાડા જો આ હોય અમુક પાછા આ મુ કહું છું હાસો છે બરાબર પોણીનું પણ પોણીમાં પ્રત્યેનું એને કહેવાની રીતો હોય છે મરાય છોકરાને આ રીતે કરાય કોઈ સગાવાલાને તો મિત્રો તમે પણ આ પોણી બચાવજો અમે એવું નહીં કહેતા પોણી આપણે બધાનું બચાવવું જોઈએ પણ આ રીતે વર્તન ના કરાય અને અમારો વિડીયો કમેન્ટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય માતા અમારી દુબળી આવી તો સારે હતી એ કોઈ નતું ત્યાં.